નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે ગુજરાતમાં કેટલાક માય ભક્તો પાંચ દિવસ પૂર્ણ થતા ગણેશ વિસર્જન કર્યું છે જોકે આ દરમિયાન ડૂબી જવાથી મોત થવાની ઘટનાઓ સમગ્ર રાજ્યમાંથી સામે આવી છે જેમાં એક જ દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ડૂબી જવાથી છ લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે પહેલી ઘટના અતરજાર ગામમાંથી સામે આવી છે ત્યાં ગણેશ વિસર્જન દરમિયાન ત્રણ લોકો ડૂબી જવાથી મોત થયા હતા કચ્છમાં અતરજાર ગામમાં ગણેશ ઉત્સવના પાંચ દિવસ પૂર્ણ થયા બાદ હનુમાનજી મંદિર પાસે આવેલા તલાવમાં વિસર્જન કરવા આવ્યા હતા વિસર્જન દરમિયાન પાંચ લોકો તલાવમાં ડૂબ્યા હતા જેમાંથી બે લોકોને બચાવી દેવામાં આવ્યા છે જ્યારે બાકીના ત્રણ લોકો ડૂબી જવાથી મોત થયા છે જ્યારે બીજી ઘટના રાજકોટમાં બની છે રાજકોટમાં આજી ડેમમાં ગણેશ વિસર્જન કરતા સમયે મામા ભાણિયા ડૂબી જવાથી મોત થયા છે રાજકોટમાં મણિનગર સોસાયટીના રહસ્યો વિસર્જન માટે આજી ડેમમાં ગયા હતા તે સમયે મામા ભાણેજ મૂર્તિ વિસર્જન માટે આજી ડેમમાં અંદર સુધી ગયા હતા જ્યાં તે બંનેનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે તો બીજી તરફ ભાવનગરના કોડિયારમાં પણ ગણેશ વિસર્જન દરમિયાન એક કિશોરનું મોત થયું જ છે આમ સમગ્ર રાજ્યમાં ગણેશ ઉત્સવના પાંચમા દિવસે વિસર્જન દરમિયાન છ લોકો ડૂબી જવાથી મોત ભેટ્યા છે તો બસ મિત્રો અમારા વિડિયો માટે આટલું જ અને વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર અને હજુ સુધી તમે અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા